મિત્રો સ્માર્ટ ઓનલાઈન પ્રિપરેશનમાં આપનું સ્વાગત છે. વાત કરવાની છે આપણે ભરૂચ જિલ્લાની. તો ભરૂચ જિલ્લા વિશેની રચના, વિશેષતા, તેમાં આવેલા નદીઓ, સરોવરો, તળાવો, લોકમેળાઓ, ઉત્સવો વગેરે વિશેની આપણે વિસ્તારે વાત કરીશું. ચાલો જોઈએ ભરૂચ જિલ્લો. ભરૂચ જિલ્લાની રચના જોઈએ તો ભરૂચ જિલ્લાની રચના 1 મે 1960 ના રોજ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં કુલ 9 તાલુકાઓ આવેલા છે. ભરૂચ જિલ્લાની વિશેષતાની વાત કરીએ તો ગુજરાતનો સૌથી મોટા તેલ ક્ષેત્રો ભરૂચ જિલ્લામાં આવેલા છે. એશિયાનું પ્રથમ કેમિકલ પોર્ટ દહેજ ભરૂચ જિલ્લામાં છે. ભૃગુતીર્થ એટલે કે ભૃગુકચ્છ તરીકે જાણીતું ભરૂચ એક સમયમાં સમૃદ્ધ એવું બંદર હતું. ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર ભરૂચ જિલ્લામાં આવેલ છે. મિત્રો નદીઓની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં નર્મદા નદી, ઠાઢર નદી, કરણજણ, અમરાવતી, કીમ, ભાદર નદીઓ ભરૂચ જિલ્લામાં જોવા મળે છે. મિત્રો વાત કરીએ સંશોધન કેન્દ્રની તો કોટન રિસર્ચ સ્ટેશન હાસોલ તેમજ ગુજરાત ઇન્સેક્ટિસાઇડ લિમિટેડ અંકલેશ્વર આ બંને સંશોધન કેન્દ્રો ભરૂચ જિલ્લામાં આવેલા છે. મિત્રો લોકમેળાની વાત કરીએ તો કારતક માસની પૂર્ણિમાના દિવસે શુક્લ તીર્થનો મેળો યોજાય છે તેમજ શ્રાવણ વદ નોમના દિવસે ભરૂચમાં માધ મેળો યોજાય છે. ભરૂચમાં જૈનોનો રીખવદેવનો મેળો યોજાય છે. ભાડભૂત ખાતે ભાડભૂતેશ્વર મહાદેવનો મેળો પણ યોજાય છે. તો આ થઈ મિત્રો ભરૂચ જિલ્લાના મેળાની વાત. મિત્રો ભરૂચ જિલ્લાના જોવાલાયક સ્થળોમાં તંબેશ્વર તીર્થ, ગોલ્ડન બ્રિજ, શુક્લ તીર્થ, કબીરવડ, ગંધાર, અલિયાબેટ, ચાવલ, સારસા માતાજીનો ડુંગર વગેરેઓ આવેલા છે. ભરૂચ જિલ્લાના જોવાલાયક સ્થળોમાં સ્તંભેશ્વર તીર્થ, ગોલ્ડન બ્રિજ, શુક્લ તીર્થ, કબીરવડ, ગંધાર, અલિયાબેટ, ચાવજ, સારસા માતાજીનો ડુંગર વગેરે આવેલા છે. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જાઓ.